ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહના ભાજપ પર પ્રહાર. સત્તાના અહંકાર અને અસ્મિતા વચ્ચેની લડાઈ શરૂ થઈ છે. પાટીદાર આંદોલન સામે ભાજપે સંઘર્ષ કરી 14 દીકરાઓ શહીદ કર્યા. ઉનામાં દલિતકાંડ બાદ આંદોલન સામે સરકારે સંવાદ નહીં પણ સંઘર્ષ કર્યો. ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ ત્યારે ભાજપ દ્વારા અહંકાર બતાવવામાં આવ્યો. તો ક્ષત્રિય સમાજ સાથે સંવાદ કર્યો હોત તો આવી સ્થિતિ ન હોત. સંવાદ કરો, સંઘર્ષ નહીં. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ લોકોના અવાજ સાથે સંવાદ કરવાના બદલે હંમેશા સંઘર્ષ ગુજરાતમાં કર્યો અને દેશમાં પણ કર્યો. ગુજરાતમાં પાટીદાર સમાજનું આંદોલન થયું, સંવાદ કરીને ઉકેલ લાવી શકાય, પરંતુ સંઘર્ષ કર્યો. 14 પાટીદાર યુવાનો શહીદ થયા, એમની બહેનો દીકરીઓ પર લાઠીચાર્જો થયા અને પાટીદારોએ ભાજપના નેતાને જનરલ ડાયર કહ્યા. ઉનામાં દલિત પર અત્યાચાર હોય, માલધારીઓ પોતાના પ્રશ્નો માટે રોડ પર હોય, આદિવાસીઓ વન સંપત્તિ પરના અધિકારના કાયદા માટે માંગ કરે, આંગણવાડીની બહેન કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ વાળો સરકારી કર્મચારી કે જૂની પેન્શન યોજના માંગતો કર્મચારી, જ્યારે જ્યારે આંદોલન થયા ત્યારે ત્યારે આ સરકારે સંવાદ નહીં સંઘર્ષ કર્યો બધા સાથે.